ગુડ આફ્ટરનૂન એવરીવન, કેમ છો બધા? મજામાં ને? પહેલા ધોરણમાં આપણે કકો શીખી ગયા, ગુજરાતી કકાનું અંગ્રેજી કરતા શીખી ગયા અને એના ઉપરથી નામના સ્પેલિંગ પણ લખતા શીખી ગયા. હા, આજે આપણે એનું થોડુંક રિવિઝન કરી લઈએ, એને થોડુંક યાદ કરી લઈએ. તો ક છે તો કનો શું થાય? કે એ. એવી રીતે કનો કે છે તો ખનો કે છે, ગનો જી એમ લખતા હતા ને, કથી જ્ઞ સુધી, પછી ક પછી કા, બરાબર છે? તા કાનો પણ શું થાય? કે એ. તો એ બે સરખા જ કકા હતા ને, ક કા, પછી કને રસવાય કે, તો કનો કે અને રસવાઈનો આય, આવું શીખી ગયા. ત્યાર પછી કને દીર્ઘાય કે, તો કે પછી દીર્ઘાય હોય તો ડબલ ઈ, એ પણ શીખી ગયા. પછી નીચે કને નીચે રસવાવાળું કુ, કે યુ, અને કને નીચે દીર્ઘાવાળું કુ, કે ડબલ ઓ, આવું આપણે શીખી ગયા. ક્યાં સુધીનું? તો કે કથી જ્ઞ સુધીનું, પછી કાથી જ્ઞા સુધીનું, પછી કીથી જ્ઞી સુધીનું, બરાબર ને? કીથી જ્ઞી સુધીનું શીખી ગયા. પછી ફરીથી કીથી જ્ઞી સુધીનું શીખી ગયા. કુથી જ્ઞો સુધીનું અને કુથી જ્ઞો સુધીનું આ આપણે કકો છે એ શીખી ગયા. એને નામના સ્પેલિંગ પણ આપણે શીખી ગયા. યાદ આવ્યું બધાને? ચલો, સરસ, વેરી ગુડ. અને હવે આપણે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર જ છે કે ટીચર, તમે કકો યાદ કરાવો છો, એટલે હવે ક કા કી કી કુ કુ પછી કેથી જ્ઞેનો કકો લખાવાના જશો. શું? કેથી જ્ઞેનો, ક કા કી કી કુ કુ કે, બરાબર ને? લખો, કેથી જ્ઞેનો કકો. ગુજરાતી કકાનું અંગ્રેજી કરવાનું છે. સરસ સૂચના લખો. લખી સૂચના. હવે તમારે તમારી જે ફોર લાઇનની જે બુક છે સરસ મજાની, એમાં બે આંકા પાડવાના છે. તમે બે આંકા પાડશો એટલે તમને ત્રણ ખાના મળશે. એક, બે ને ત્રણ મળી ગયા. આપણે ક્યાં સુધી લખવાનો છે? આજે અડધો જ કક્કો લખવાનો છે, બરાબર ને? તો ચલો, પહેલાં સરસ બધા છે આજની તારીખ, વાર, સૂચના અને કકો લખવાનું આપણે જે આંકા પાડવાના છે પાડી લો આખા પેજની અંદર. અને બધું ધીમે ધીમે નિરાતે નિરાતે લખશું, કોઈએ ઉતાવળ કરવાની જ નથી, બરાબર? ચલો, પડાઈ ગયા આકા કે નહીં? પાડી લીધા. ચલો, પહેલાં આપણે ગુજરાતી છે એ લખશું અને સાથે સાથે અંગ્રેજી પણ કરતા જશું. કને એક માત્ર કે, લખો. કને એક માત્ર કે, કને એક માત્ર કે. તો તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કનો શું થાય? મેડમ, કે થાય. હા, કનો કે થાય. તો એની ઉપર જે માત્રા આપેલી છે એનો શું થાય? એનો ઈ થાય. હવે તો મેડમ અમને બધી આવડી ગયો, હવે અમને આખો કોકો આવડી જશે, આવડી જશે ને? ચલો, કને માથે એક માત્રા કે, કેનો કે ઈ. કને માથે એક માત્ર કેનો કે ઈ. ત્યારબાદ ક પછી શું આવશે? પહેલાં ક લખી લો અને પછી વિચારો ક પછી શું આવે. ખ અને ખનો સ્પેલિંગ લખતા પણ શીખો તો જરાક યાદ કરો. તો ચલો લખો, ક પછી આવશે ખ, ખને એક માત્ર ખે.
ખને એક માત્રા ખે, ખેનો શું થાય? કે એચ ઈ ખે. ક ખ, ખેને એક માત્રા ખે. લખાઈ ગયું. ત્યાર પછી લખવાનો છે ગને એક માત્રા ગે, ગ ગણપતિના ગનો થાય જી, અને માથે માત્રા હોય તો લખવાનું છે ઈ. ચાલો લખો. ક ખ ગ. લખાઈ ગયું ક ખ ગ. ત્યાર પછી લખો ઘ ઘરનો ઘ અને એક માત્રા ઘે, ઘરના ઘને એક માત્રા ઘે. કનો કને માથે એક માત્રા કે, કને કેનો કે ઈ, ખને એક માત્રા ખે, ખેનો કે એચ ઈ, ગને માથે એક માત્રા ગે, ગનો ગેનો જી એ. ક ખ ગ ઘ, ઘને એક માત્રા ઘે. તો તમને ખબર છે કે કની ખની જોડી હોય એમ ગની ઘની જોડી હોય તો ગનો જી એ થાય ગેનો, તો ઘનો જી એચ ઈ. ચાલો લખો. ગનો જી એ, તો ઘનો જી એચ ઈ. ક ખ ગ ઘ. ક ખ ગ ખ લખાઈ ગયું. ત્યારબાદ આવશે ચને એક માત્રા ચે. શું આવશે? ચને એક માત્રા ચે. ચલો ચનો શું થાય? તો સી એચ ઈ જે, સી એચ ઈ. ચનો સી એચ ઈ જે. ક ખ ગ ઘ ચ લખો. ક ખ ગ ઘ ચ. ત્યાર પછી આવશે ચ પછી છ ને એક માત્રા છે. લખો છે ચ પછી છ ને એક માત્રા છે. છ નો સી ડબલ એચ ઈ છે. સી ડબલ એચ ઈ છે. જો ચની ને છની જોડી છે, જેમ કોની ને ખની, ગોની ને ઘની, એવી રીતે ચ છ ની જોડી છે. માથાનું રબર એક એક્સ્ટ્રા કર્યું. માથાનું રબર લખાઈ ગયું. ક ખ ગ ઘ ચ છ. પછી શું આવશે? ઝ જમરૂખનો ઝ. યસ, જમરૂખના ઝને માથે એક માત્રા ઝે. તો ઝેનો શું થશે? ઝે ઈ ઝે. ઝનો ઝે ઈ. ક ખ ગ ઘ ચ છ. ઝ ને માથે એક માત્રા જેનો જે ઈ. પછી આવશે ઝ ઝબલાનો ઝ. ઝબલાના ઝને એક માત્રા ઝે. ઝબલાના ઝને એક માત્રા ઝે. તો ઝેનો શું થાય? ઝેડ ઈ. ચલો લખી લો. ધીમે ધીમે લખાવું છું એટલે કોઈ વિદ્યાર્થીને
લખવામાં પાછળ રહી જાય નહીં. ચલો લખો. ક ખ ગ ઘ ચ છ ઝ ઝ. યાદ આવી ગયું ને પછીનું શું આવશે? હા, ઝ. ત્યાર પછી આવશે ટપાલીનો ટ. ટને એક માત્રા ટે. ટને એક માત્રા ટેનો શું થશે? ટી ઈ ટે. ટ લખાઈ ગયું. ટ પછી શું આવે એની જોડી કઈ? હા, અહીંયા જો ઝ છે ને એનો ઝેડ ઈ થાય, પણ એનો બીજો સ્પેલિંગ જે એચ ઈ પણ થઈ શકે હોને. ચલો બેયને જે લોકોને જગ્યા છે એ બંને સ્પેલિંગ લખી નાખો. તો કે ઝબલાના ઝને એક માત્ર ઝેનો ઝેડ ઈ અને જે એચ ઈ. પછી ટને એક માત્ર ટેનો ટી. ચલો લખો. પછી ટ પછી આવશે ઠળિયાનો ઠ. ઠળિયાના ઠનો શું થશે? ઠળિયાના ઠનો શું થશે વિદ્યાર્થી મિત્રો? ટી એચ ઈ. યસ, ટી એચ ઈ. ટ પછી ઠ. ટ પછી શું આવશે? પહેલાં લખી લ્યો, પછી આપણે વિચારીએ અને લખીએ અને યાદ કરીએ. ટ પછી ઠ. ટ ઠ. ઠ પછી ડ. ડ ને એક માત્ર ડે. તો ડેનો ડી ઈ ડે. ટ ઠ ડ. હા, ડ પછી તરત યાદ આવી ગયો હશે શું આવવાનું હશે હે ને. ટ ઠ ડ પછી ઢ. ઢગલાનો ઢ. યસ, ઢ ઢગલાનો ઢ. ટ ઠ ડ ઢ. તો ડનો ડી હોય તો ઢગલાના ઢની ડની સાથેની જોડી બને, તો ઢનો શું થાય? ડી એચ ઈ. યસ, ડી એચ ઈ. લખો. અક્ષર સુંદર સરસ કરવાના છે બધાએ. ટ ઠ ડ ઢ પછી ટ ઠ ડ ઢ પછી આવશે હણ ફેણનો હણ. ને એક માત્ર હણે. શું કહેવાય? હણ ને એક માત્ર હણે. તો હણ નો શું થાય? એન ઈ. હણ નો એન ઈ. ચલો લખો. હણ નો એન ઈ. ટ ઠ ડ ઢ હણ. હણ પછી શું આવશે? તને એક માત્ર તે. તેનો ટી ઈ. તેનો ટી ઈ. તે પછી હણ. ત પછી શું આવશે? ચલો યાદ કરો. હણ ત પછી થ. થાળીનો થ. એને એક માત્ર થે. વેરી ગુડ, સરસ. તો તની ને થની જોડી બને ને, તો તનો ટી હોય તો થનો શું હોય? ટી એચ ઈ. થનો ટી એચ ઈ.
ણ ત ને થ ણ ત થ ણ ત થ પછી શું આવે વિચારો તો સાથે સાથે લખો છો ને બધાને લખાય છે ને ણ ત થ પછી દ દડાનો દ દ દડાનો દ તો શું થશે દનો ડી ઈ દનો ડી ઈ ચલો લખો દનો ડી ઈ દનો ડી હોય તો દ પછી હવે શું આવશે લખો અને વિચારો તો યાદ કરો તો ત થ દ પછી આવશે ધજાનો ધ શું આવશે ધજાનો ધ ધજાના ધનો જો ધનો ડી હોય તો ધજાના ધનો શું હોય ડી એચ ઈ ત થ દ ધ ધજાના ધનો ડી એચ ઈ ત થ દ ધ અને હવે આજે આપણે લેક્ચરમાં જે છેલ્લો લખવાનો છે એ છે ન નગારાનો ન નને એક માત્રા ને નનો એન ઈ ચાલો જે વિદ્યાર્થીને લખવાનો બાકી છે પહેલાં શાંતિથી લખી લઈએ પછી આપણે ફરીથી એકવાર કેથી ને સુધી આજે જોઈ લઈશું જલ્દીથી બેટા લખો ઉતાવળ રાખો ચલો લખાઈ ગયું હવે આપણે ફરીથી જોઈ લઈએ કને એક માત્રા કે કેનો કે ઈ ખને એક માત્રા કે ખેનો કે એચ ઈ ગને એક માત્રા ગે ગેનો જી ઈ ક ખ ગ પછી ઘને એક માત્રા કે ઘેનો જી એચ ઈ ક ખ ગ ઘ પછી ચને એક માત્રા ચે ચેનો સી એચ ઈ ચ પછી આવશે છને એક માત્રા છે ચેનો સી ડબલ એચ ઈ જ ને એક માત્રા જે જેનો જે ઈ ત્યાર પછી ઝબલાના ઝને એક માત્રા ઝે ઝેનો ઝેડ ઈ અથવા તો જે એચ ઈ ત્યારબાદ ટને એક માત્રા ટે ટેનો ટી ઈ ઠને એક માત્રા ઠે ઠેનો ટી એચ ઈ ડને એક માત્રા ડે ડેનો ડી ઈ ટ ઠ ડ અને હવે આવશે ઢને એક માત્રા ઢે ઢેનો ડી એચ ઈ ટ ઠ ડ ઢ પછી આવશે હણને એક માત્રા હણે હણેનો એન ઈ તને એક માત્રા તે તેનો ટી ઈ થને એક માત્રા થે થેનો ટી એચ ઈ દને એક માત્રા દે દેનો ડી ઈ
ધજાના ધને એક માત્રા ધે, ધેનો બી એચ ઈ, અને નને એક માત્રા ને, નેનો એન ઈ। મારા ખ્યાલથી બધા જ વિદ્યાર્થી મિત્રોને લખાઈ પણ ગયું છે ને, જેટલું લખાવેલું છે એટલું પાકું પણ થઈ ગયું છે આજે ના જે। હા, તો આજના એચ ડબલ્યુમાં હું તમને શું આપું છું, આજના એચ ડબલ્યુમાં એથી એફના સ્પેલિંગ, એથી એફના સ્પેલિંગ કેટલા છે, બે બે છે, એથી એફના બે બે સ્પેલિંગ લખાવેલા છે ને, એથી એફના સ્પેલિંગ છે, એલ પાકા કરવાના છે બરોબર છે, અને સી ડબલ્યુમાં પાકા થઈ જાય એટલે ઉચ્ચાર પરથી સ્પેલિંગ અને અર્થ લખવાના છે, બધાએ સમજાઈ ગયું। ચલો નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે આપણે ને પછીથી પેથી જ્ઞે સુધીનો કક્કો છે એ લખીને પાકો કરવાનો છે, ત્યાં સુધી મારા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોને આવજો, બાય બાય।